ગુડ મોર્નિંગ, જય મામા દેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. શ્રીધરના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ દ્વારા જે વિડીયો ટીચિંગની પ્રક્રિયા શરૂ છે તેમાં આજે આપણે ગુજરાતી વિષયની અંદર નિબંધ છે કે જેનું નામ છે મેં જોયેલું એક ભયાનક દ્રશ્ય, કે જે આજે આપણે અહીંયા આપણી ફેરબુકની અંદર લખવાનું છે. તો આપ બધા જ વિદ્યાર્થી મિત્રો બ્લેક અને બ્લુ પેનનો ઉપયોગ કરી અને મારી સાથે સાથે સુંદર અક્ષર આપ બધા જ આ જે નિબંધ છે એ આપણી પાકી બુક એટલે કે ફેરબુકમાં લખવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લખવાની શરૂઆત કરીશું. સૌપ્રથમ અહીંયા લખો વિદ્યાર્થી મિત્રો, ઇન્વર્ટેડ કોમા કરજો. આપણે લખવાનું છે ન જાણ્યું જાનકીનાથી, ન જાણ્યું જાનકીનાથી સવારે શું થવાનું છે. જાણ્યું જાનકીનાથી સવારે શું થવાનું છે. હવે અહીંયા આપણે પેરેગ્રાફ પાડીને વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. એક લાઈન છોડી દેજો અને પેરેગ્રાફ પાડજો. લખજો ઉનાળાના દિવસો હતા, ઉનાળાના દિવસો હતા, અમારા ગામમાં સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો. વહેલ જોડી જોડીને વરરાજાઓને વાજતે ગાજતે પરણાવવા લઈ જવાના હતા, ત્યાર પછી અહીંયા પેરેગ્રાફ પાડજો બાળકો. લગ્નના આગલા દિવસે ગામમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવાર રાખવામાં આવ્યો હતો. પછી લખો બાળકો દૂર દૂરથી માનવ મહેરામણ ગામમાં ઉમટી પડ્યા હતા. ગામમાં ઠેર 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 લગ્નના માંડવા ઊભા
કરવામાં આવ્યા હતા લગ્નના માંડવા ઊભા કરવામાં આવ્યા હતા વાતાવરણમાં ઢોલ અને શરણાઈના ઢોલ અને શરણાઈના સુરો સુરો રેલાઈ રહ્યા હતા યુવાનો અને યુવતીઓ યુવાનો અને યુવતીઓ યુવાનો અને યુવતીઓ મન ભરીને નાચતા કૂદતા હતા ગામમાં આનંદ અને ઉલ્લાસનું અનેરું વાતાવરણ સર્જાયું હતું સાંજે સૌએ મિષ્ટાનનો આનંદ માણ્યો રાતે ગામોમાં વરરાજાઓનું વરઘોડો કાઢવામાં આવ્યું લોકો આખી રાત તેમાં મહાલતા રહ્યા લોકો આખી રાત તેમાં મહાલતા રહ્યા હવે આપણે અહીંયા એક લાઈન છોડવાની છે બાળકો બીજા દિવસે સાંજે વરરાજાઓની જાન કન્યાને માંડવે જવા ગામમાંથી વાજતે ગાજતે વિદાય થઈ ત્યાર પછી લોકો એમાં ગામમાં ગણિયા ગાંઠિયા લોકો જ
ઘણિયા ગાંઠિયા લોકો જ રહ્યા હતા. લોકો રહ્યા હતા રાતના બાર વાગ્યે. એક મકાનના મેળા ઉપર ભરેલા ઘાસમાં અચાનક આગ ભભૂકી ઉઠી. તેની અડોઅડ બીજા આઠ મોટા મકાનો ઉભેલા હતા. આ મકાનોમાં બાંધકામ મોટે ભાગે લાકડું વપરાયેલું હતું. આથી આગ ફેલાતા વાર ન લાગી ગામમાં રહેલા લોકોએ બૂમ બરાડા કરી મૂક્યા બુમબરાડા કરી મૂક્યા. અહીંયા લખો પેરેગ્રાફ પાડીને બાળકો. આગ લાગ્યાની ખબર પવનની જેમ બધે જ પહોંચી વળી અથવા તો બધે જ પહોંચી ગઈ. મદદ માટે લોકો દોડી આવ્યા ત્યારે તો આગ બેકાબુ બની ગઈ હતી
આગ બુઝાવવા બુઝાવવા માટે પાણીનો મારો પાણીનો મારો ચલાવવાના ચલાવવાના પૂરતા ચલાવવાના પૂરતા સાધનો ન હતા. તાત્કાલિક તાત્કાલિક શહેરોમાં ફાયર બ્રિગેડને ખબર આપવામાં આવી ત્યાર પછી પેરેગ્રાફ પાડીને લખો બાળકો. ગામના લોકો આગ ઉલવવા માટે પોતપોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા હતા ચીસાચીસ પછી અલ્પવિરામ દોડાદોડી ચીસાચીસ દોડાદોડી અને રોપકકળના દ્રશ્યો જોઈને કઠણ છાતીવાળાનું કાળજું કાળજું કંપી જતું હતું કંપી જતું હતું પેરેગ્રાફ પાડો. જેમના મકાન આગનો ભોગ બની રહ્યા તેમના મકાનો આગનો ભોગ બની રહ્યા હતા તે લોકો પોકે પોકે રડી રહ્યા હતા. સદભાગ્યે કોઈને જાનહાનિ થઈ ન હતી.
વાડામાં બાંધતા ઢોરને પણ સમય સૂચકતા થી બચાવી લેવામાં આવ્યા બચાવી લેવામાં આવ્યા છેવટે લાઈ બોમ્બા આવ્યા એમણે આગ ઉપર સપાટા બંધ પાણીનો મારો ચાલુ કર્યું તેણે ત્રણ ચાર કલાકે આગ કાબુમાં આવી લખો શેરીના આઠેય મકાન શેરીના આઠેય મકાન બળીને ખાક થઈ ગયા અનાજ કપડા ગાદલા અને ઘરનું રાચર ચીલું અને ઘરનું રાચર ચીલું આગમાં બળીને રાખ થઈ ગયા હતા હવે અહીંયા પેરેગ્રાફ પાડીને લખજો વિદ્યાર્થી મિત્રો, આવા ભયાનક દ્રશ્યો આપણે જોવા ન પડે તો કેવું સારું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ છે, મેં જોયેલું એક ભયાનક દૃશ્ય છે, અહીંયા પૂર્ણ થાય છે. હું એવી આશા રાખું છું કે આપ આ નિબંધ મારી સાથે ખૂબ જ સુંદર રીતે અને સારા અક્ષરે આપે લખ્યો હશે. જય મામાદેવ.